ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, જે મિત્રો જોડાઈ ગયા છો એક મને કન્ફર્મેશન મેસેજ આપશો. ઓડિયો વિડિયો ક્લિયર છે? નમસ્તે દરેક મિત્રોને. દરેક મિત્રોને વિવેકાનંદ એકેડમીના આ ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર સ્વાગત છે. મારો અવાજ ક્લિયર છે? એક કન્ફર્મેશન મેસેજ આપશો? ઓકે, તો ફટાફટ લિંકને શેર કરી દો તમારા અલગ અલગ ગ્રુપમાં, જેનાથી બીજા મિત્રો જોડાઈ શકે અને આપણે શરૂ કરીએ. ડીવાયએસઓની પરીક્ષાને ધ્યાનમાં રાખીને એને રિલેટેડ આજે આપણે ભણવાનું છે કે અવકાશ વિજ્ઞાન, જેમાં ઈસરોની સ્થાપના, એની સાથે સંકળાયેલી સંસ્થાઓ અને એની સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નો વિશે ચર્ચા કરશું. ઓકે, સાથે સાથે આપણે જેમ જેમ આ સિરીઝ ડીવાયએસઓની પરીક્ષા સુધી ચાલશે એમ કરંટ તથ્યોને પણ આવરી લઈશું. પહેલા સ્ટેટિકલ પાર્ટ શું છે એ જોઈ લઈએ. ચલો, તો ઈસરોની શરૂઆત થઈ એના પહેલા જે પોઝિશન હતી કે ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ ઈસવીસન 1954માં અણુ ઉર્જા વિભાગની સ્થાપના કરવામાં આવી. મતલબ ઈસરો જ્યારે સ્થાપાયું છે એના પહેલાની પૂર્વ ભૂમિકા શું છે એની વાત છે. તો 1954માં અણુ ઉર્જા વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ડિપાર્ટમેન્ટ એટોમિક એનર્જીની રચના કરવામાં આવી. પરીક્ષામાં ડાયરેક્ટલી પ્રશ્ન પૂછે કે અણુ ઉર્જા વિભાગ ક્યારે એસ્ટાબ્લિશ થયું અથવા સ્થાપાયું, તો 1954. આ અણુ ઉર્જા વિભાગ અંતર્ગત ભારત સરકારે આના પહેલા એક આયોગ બનાવ્યું હતું 1948માં અણુ ઉર્જા આયોગ. આ આયોગ છે એ અત્યારે પણ કાર્યરત છે. આનું હેડક્વાર્ટર છે મુંબઈ ખાતે. કદાચ મિત્રો ક્યાંક બેચમાં ભણ્યા હોય તો મને કોમેન્ટમાં જણાવશો અત્યારે એટમિક એનર્જી કમિશનના ચેરમેન કોણ છે. કોમેન્ટ બોક્સમાં લખશો આ અણુ ઉર્જા આયોગના હાલ ચેરમેન કોણ છે. આના પ્રથમ અધ્યક્ષ ડોક્ટર જહાંગીર હોમી બાબા હતા. હાલ કોણ છે? અવાજ કટ થઈને આવે છે. ઓકે, ચલો, એટમિક એનર્જી કમિશનના હાલ ચેરમેન કોણ છે? રિમ્પલ, ચૌવાણભાઈ, વિશાલા, પ્રતાપ ચાવડા, ગુડ ઇવનિંગ દરેક મિત્રોને. એટમિક એનર્જી કમિશનના હાલ ચેરમેન કોણ છે, કોઈને ખ્યાલ હોય તો? ચલો, કે એન વ્યાસ છે, ધ્યાનમાં રાખશો. અત્યારે હાલ કરંટમાં આના ચેરમેન કોણ છે? તો કે એન વ્યાસ. કોણ છે? તો કે એન વ્યાસ. મુંબઈ ખાતે આનું હેડક્વાર્ટર છે. રોકસ્ટાર. ઓકે મિત્ર, પછી આગળ જતા આ એટોમિક એનર્જી કમિશનને ભારત સરકારે એવું કહ્યું કે તમે એક સંસ્થાની સ્થાપના કરો. તો ભારત સરકાર દ્વારા એટોમિક એનર્જી કમિશન જે છે એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, એમના દ્વારા એક સંગઠન, એક સમિતિની રચના કરવામાં આવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખશો આ સમિતિનું નામ ઇન્કોસ્પાર. 1962માં ઇન્કોસ્પાર નામની સમિતિ રચાઈ. જુદી જુદી બે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછી લીધો છે. હેડ ક્લાર્કની પરીક્ષામાં આનું પૂર્ણ નામ પૂછ્યું હતું, ઇન્કોસ્પારનું આખું નામ જણાવો. આના સિવાય એસટીઆઈની પ્રિલિમ જીપીએસસી દ્વારા લેવાતી રાજ્યવેરા નિરીક્ષકની જે પરીક્ષા છે એની પ્રિલિમ પરીક્ષામાં પૂછ્યું હતું કે ઇન્કોસ્પાર મંડળ અથવા સમિતિ કયા મંત્રાલય અંતર્ગત નિર્માણ થઈ છે. તો એ કયા મંત્રાલય અંતર્ગત નિર્માણ થઈ છે? તો મંત્રાલયનું નામ છે અણુ ઉર્જા.
એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી. આ ઇન્કોસ્પાર નું આખું નામ શું છે ખાસ ધ્યાનમાં રાખશો, ઇન્કોસ્પાર નું આખું નામ ઇન્ડિયન નેશનલ કમિટી, પછી એક શબ્દ વચ્ચે છે ફોર સ્પેસ રિસર્ચ. ઇન્ડિયન નેશનલ, જુઓ આઈ એટલે ઇન્ડિયન, એન એટલે નેશનલ, સીઓ એટલે કમિટી, પછી એક શબ્દ વચ્ચે વધારાનું મૂકવાનો છે ફોર સ્પેસ રિસર્ચ. ગુજરાતીમાં કહીએ તો ભારતીય રાષ્ટ્રીય અવકાશ સંશોધન સંસ્થા. પરીક્ષામાં એવો પણ પ્રશ્ન મિત્રો પૂછેલો છે જીપીએસસીએ કે ઈસરો ન હતું ત્યારે ઈસરોનું કાર્ય જે ચાલે છે, મતલબ અવકાશ સંશોધનનું કાર્ય કોના નામે થતું હતું, તો ઇન્કોસ્પાર નામની સંસ્થા દ્વારા થતું હતું. ઇન્કોસ્પાર નામની સંસ્થા દ્વારા થતું હતું. બ્રિજલ ચૌધરી, યસ. કમલેશ નીલકંઠ વ્યાસ, કે એન વ્યાસ, ચોક્કસ. વિશાલભાઈ પટેલ, યસ. ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ, કી, યસ. હવે જુઓ આ ઇન્કોસ્પારે શું કર્યું, તો ઇન્કોસ્પાર જે સમિતિ છે એના પ્રથમ અધ્યક્ષ, આ સમિતિ જ્યાં સુધી રહી ત્યાં સુધી એના અધ્યક્ષ વિક્રમ સારાભાઈ હતા, અને પછી એ સમિતિમાંથી એનું પુનર્ગઠન કરીને ઈસરોની રચના કરવામાં આવી. આનો હેતુ રોકેટ સાયન્સ પર રિસર્ચ કરવાનો હતો, રોકેટ સાયન્સ પર રિસર્ચ કરવાનો. ઓકે, જોઈએ. આમથી ભારતની પ્રથમ સંસ્થા બને છે ઉપગ્રહ, સોરી, રોકેટ લોન્ચિંગ સ્ટેશન નિર્માણ થયું. રોકેટ લોન્ચિંગ સ્ટેશન ક્યાં આવેલું છે એની ચર્ચા કરીએ. હવે જો 1963 માં આ જે ઇન્કોસ્પાર છે, ઇન્કોસ્પાર આમના દ્વારા 1963 માં થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું. સેન્ટ મેરીનું એક ચર્ચ છે, સેન્ટ મેરી ચર્ચની અંદર આ સ્ટેશન નિર્માણ થયું. કયું સ્ટેશન? તો થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન. અહીંયા જોઈ શકતા હશો, આ અત્યારે બાજુમાં અહીંયા ચર્ચ છે, હાલ પણ ચર્ચ હયાત છે. ચર્ચ છે એને મ્યુઝિયમમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે, એની બાજુમાં. તો થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચ સ્ટેશન ઈસરો ન હતું એના પહેલા ભારતની સૌથી જૂનામાં જૂની સંસ્થા છે. કિંજલભાઈ, વોઇસ અવાજ કપાય છે, અવાજ બરાબર નથી આવતો. ઓકે, ચેક કરી લઈએ. ઓકે, ચેક કરી લઈએ છીએ અવાજ. થુમ્બા કેરલમાં, ગીતાબેન તુસ. ઓકે, અવાજ ચેક કરી લઉં છું. તો થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન, જેને TERLS, આ યાદ રાખશો, થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન, જે ભારતના ઇતિહાસની સૌથી જૂની સંસ્થા છે, ક્યાં આવેલ છે? તો થુમ્બા નામના ટાપુ પર. ટાપુ કયો છે? થુમ્બા. કયા શહેરમાં છે? તિરુવનંતપુરમ. રાજ્ય છે કેરળ. ભારતની રોકેટ લોન્ચિંગ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? તો કેરળ. અને કયા ટાપુ પર છે? તો થુમ્બા નામના ટાપુ પર ભારતનું રોકેટ નિર્માણ અને લોન્ચિંગ સ્ટેશન છે. ઓકે, આગળ જતા આનું નામ બદલવામાં આવ્યું 1971 અને આને વિક્રમ સારાભાઈની યાદમાં આનું નામ શું રાખવામાં આવ્યું? વિક્રમ સારાભાઈની યાદમાં 1963 જે થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ છે એનું નામ VSSC કરાયું. અત્યારે આ નામથી આ કાર્યરત છે, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. હવે અવાજ ક્લિયર આવે છે? હજુ અવાજમાં પ્રોબ્લેમ આવે છે? ઓકે, ચેક કરું છું અવાજ, એક જ મિનિટ.
ચલો હવે અવાજ ક્લિયર છે એક ખાલી કન્ફર્મેશન આપી દો ઓડિયો વિડિયો હવે ક્લિયર છે વિશાલભાઈ અવાજ ક્લિયર છે યુવરાજભાઈ યસ ચલો તો ઓકે ચલો હવે વાત છે ભારતમાં થુંબા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશનનું નામ હવે અત્યારે હાલ કયા નામે છે તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નામે હવે એને કયા નામથી ઓળખવામાં આવે છે તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર થુંબા વિક્રમ સારાભાઈના નામ ઉપરથી અહીંયાથી બે પ્રકારના રોકેટ બનાવવામાં આવે છે નોર્મલી સાઉન્ડિંગ રોકેટ અને લોન્ચિંગ રોકેટ સાઉન્ડિંગ રોકેટ અને લોન્ચિંગ રોકેટ એવા બે પ્રકારના રોકેટ નિર્માણ કરવામાં આવે છે જો આ રોકેટ છે સાઉન્ડિંગ રોકેટ અને લોન્ચિંગ રોકેટ સાઉન્ડિંગ રોકેટ છે એ પૃથ્વીના બાહ્ય આવરણ એટલે કે જે આયનોસ્ફિયર છે એના સુધીનો 100 કિલોમીટર સુધીની ઊંચાઈ બાહ્ય આવરણ 100 કિલોમીટર ઊંચાઈ સુધી સાઉન્ડિંગ રોકેટ પ્રક્ષેપણ થાય છે લોન્ચિંગ રોકેટ છે આ શું કરે છે તો ઉપગ્રહ પ્રક્ષેપણ આમનું મુખ્ય કાર્ય ઉપગ્રહ પ્રક્ષેપણનું છે તો વીએસએસસી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર થુંબા તિરુવનંતપુરમ કેરળમાં આવેલું જે ભારત ઈસરોનું એક સંગઠન સંસ્થા છે એ સંસ્થા શું નિર્માણ કરે છે રોકેટ રોકેટ કેવા પ્રકારના છે તો સાઉન્ડિંગ અને લોન્ચિંગ જો આ રોકેટ અવકાશમાં ગયા બાદ ખાલી એનું સોફ્ટવેર જ હોય આપણી જોડે આખે આખું રોકેટ પુનઃ શૂન્યથી શરૂ કરવાનું હોય એમાંથી કોઈ પણ વસ્તુ પરત આવતી નથી રીયુઝેબલ રોકેટ દિવાળીના રોકેટ જેવા રોકેટ નથી દિવાળીમાં જેમ ઉપર જઈને કાટમાળ પાછું આવે એવા રોકેટ નથી કે તો આ રોકેટ અવકાશમાં ગયા એટલે ભૂલી જવાનું કરોડો રૂપિયાનું રોકેટ સુરસુર્યું થઈ જાય તો ફરી શૂન્યથી શરૂ થાય કે તો બે પ્રકારના રોકેટ ક્યાં નિર્માણ થાય છે તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર હવે આમાં રોકેટ લોન્ચિંગ સ્ટેશનમાં આ સાઉન્ડિંગ રોકેટની ભૂમિકા શું છે એ શું આપણે પ્રથમ રોકેટ કયો બનાવ્યો છે લોન્ચિંગ રોકેટની ભૂમિકા શું છે એના વિશે પણ જોઈએ પહેલું છે સાઉન્ડિંગ રોકેટ સાઉન્ડિંગ રોકેટ છે એ અવકાશમાં વાયુમંડળ પૃથ્વીના બાહ્ય આવરણમાં એની માહિતી મેળવવા માટે પ્રક્ષેપણ થાય છે લગભગ પૃથ્વીની સપાટીથી કેટલા 100 કિલોમીટર ઉપગ્રહ મિનિમમ કેટલી હાઈટ પર પ્રક્ષેપણ કરવામાં આવે તો મિનિમમ 160 મતલબ અહીંથી ઉપગ્રહ પ્રક્ષેપણ ના કરી શકાય ક્યાંથી તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરથી કોઈ પણ પ્રકારના ઉપગ્રહ પ્રક્ષેપણ કરી શકીએ નહીં કારણ કે ઉપગ્રહની મિનિમમ હાઈટ 160 કિલોમીટર હોય છે એટલે અહીંયા રોકેટ નિર્માણ થાય અને સાઉન્ડિંગ રોકેટનું પરીક્ષણ આ બે ચરણમાં હોય છે એટલે કે રોકેટ આવું હોય તો એમાં આ પહેલું અને બીજું ચરણ હોય ઘન ફ્યુલ પર ચાલે છે આની અંદર ફ્યુલ કેવું વપરાય છે તો સોલિડ ફ્યુલ વપરાવવામાં આવે છે આ ઉપગ્રહ પ્રક્ષેપણ માટે ઉપયોગી નથી ઉપગ્રહ પ્રક્ષેપણ માટે આનો ઉપયોગ થતો નથી ભારતના ઇતિહાસનો પ્રથમ સાઉન્ડિંગ રોકેટ કયો છે તો યાદ રાખશો ખાસ નાઇક અપાચે યુએસ પાસેથી આપણે આ તૈયાર લીધો હતો અમેરિકા પાસેથી ભારતનો પ્રથમ સાઉન્ડિંગ રોકેટ કયો તો નાઇક અપાચે હવે અહીંયા શું થયું તો તમે માનો કે સ્ટેશન નિર્માણ કરી લીધું હવે એ સ્ટેશન રોકેટને અવકાશમાં મોકલી શકે કે નહીં એ કઈ રીતે ખબર પડે તો ભારતે શું કર્યું એક તૈયાર રોકેટ લાવી દીધું કોની પાસેથી અમેરિકા કયો નાઇક અપાચે 1963માં આને ટેસ્ટિંગ માટે લાવ્યા હતા પછી તો ભારતે પોતાની ધરતી પરથી પ્રથમ વખત નવું બનાવી લીધું યસ બ્રિજલ ચૌધરી રોકેટ લોન્ચિંગ સ્ટેશન કેરળ થુંબામાં આવેલું છે થુંબા ટાપુનું નામ છે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર જેને કહેવાય રોકેટ લોન્ચિંગ સ્ટેશન ઓકે વીએસએસસી ના નામથી ઓળખાય છે તમારા જે પ્રશ્ન હોય આપણે થોડુંક ટોપિક ભણી લઈએ પછી તમે પ્રશ્ન કરશો એટલે એનું પણ સોલ્યુશન કરતા જઈશું
તો આ સાઉન્ડિંગ રોકેટની વાત થઈ, ભારતનો પ્રથમ સાઉન્ડિંગ રોકેટ પૂછે તો કયો? નાઇક અપાચે. એના પછી સ્વદેશી કયો? તો રોહિણી. પ્રથમ સ્વદેશ સાઉન્ડિંગ રોકેટ છે રોહિણી, RH-76 જેને કહેવાય છે, 1967માં નિર્માણ થયું. અત્યાર સુધી 300થી વધારે આવા સાઉન્ડિંગ રોકેટ બની ચૂક્યા છે. ઓકે, આનું કામ તમે ઘણી વખત આવું જોતા હશો, આકાશમાં આમ પટ્ટા દોરતો નીકળતો હોય, પેલા કેરોસીન વાળું રિક્ષા ચાલતી હોય પાછળ ધુમાડો નીકળતો હોય ને, એની જેમ રોકેટ હવામાં પટ્ટા દોરતો નીકળતો હોય, તો એ સાઉન્ડિંગ રોકેટ છે. આ બાહ્ય આવરણની મોનિટરિંગ માટે પ્રક્ષેપણ કરવામાં આવે છે. તો સાઉન્ડિંગ રોકેટ પછી લોન્ચિંગ રોકેટનું શું ભૂમિકા છે એ જોઈએ. લોન્ચિંગ રોકેટ આ ઉપગ્રહ પ્રક્ષેપણ હેતુ માટે છે, ઉપગ્રહને લોન્ચ કરવા માટે, અવકાશમાં ઉપગ્રહને લઈ જતા રોકેટ, ઉપગ્રહને બેસાડીને અવકાશમાં પ્રક્ષેપણ કરવા માટેના રોકેટ. આ ચરણ સામાન્ય રીતે જુઓ તો રોકેટ નિર્માણ પેઢી અલગ અલગ ભાગમાં આપણે બનાવેલી છે. ઘન પ્રવાહી કે ક્રાયોજેનિક ફ્યુલ પર ચાલે છે, જેની અંદર SLV છે, ASLV, PSLV, GSLV, RLV, TD અને SSLV. તો લોન્ચિંગ રોકેટ ઉપરથી જ ખ્યાલ આવી જાય, ઉપગ્રહને પ્રક્ષેપણ કરવાના હેતુથી લોન્ચ કરવામાં આવતો રોકેટ. આ ઉપગ્રહને અવકાશમાં મોકલશે. રોકેટ નિર્માણની અલગ અલગ પેઢી છે. પહેલી પેઢીનું SLV છે, સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. બહુ નાનું હતું, ખાલી 40 કિલો જ વજન ઉંચકી શકે. હવે જેમ જેમ ઉપગ્રહ મોટા થતા ગયા, આમની ક્ષમતા ઓછી થતી ગઈ, એટલે આને સ્ટોપ કરીને શું લાવ્યા? ASLV, એગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. તો આ પ્રથમ પેઢીનું રોકેટ, આ બીજી પેઢીનું રોકેટ PSLV, એના પછી સૌથી એડવાન્સ રોકેટ આવ્યું ત્રીજી પેઢીનું. અત્યારે આ કાર્યરત છે, બધાએ આનું નામ સાંભળ્યું હશે. ઈસરો આને વર્ક હોર્સના નામથી ઓળખાવે છે, PSLV. મહેતા હેમલ, ક્રાયોજેનિક વિશે પણ તમને સમજાવું છું. ક્રાયોજેનિક એટલે ખૂબ નીચા તાપમાને ફ્યુલ પર ચાલતું એન્જિન હોય, અથવા એ ફ્યુલને ક્રાયોજેનિક ફ્યુલ કહેવાય, જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ થશે. ઓકે, એ ક્રાયોજેનિક ફ્યુલ શું છે એની પણ ચર્ચા કરું છું, અને એ કયા એન્જિનમાં આવે છે એની પણ ચર્ચા કરું છું, કે બે વાર પરીક્ષામાં પૂછેલ પણ છે. જુઓ, ત્રીજી પેઢીમાં PSLV, આનું નામ છે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પોલાર એટલે ધ્રુવીય કક્ષા, સૌથી આમ નીચેની કક્ષા હોય ને એવી, લગભગ 160 થી 2000 કિલોમીટરની રેન્જમાં હોય. 500-600 કિલોમીટરે સેટેલાઇટ પ્રક્ષેપણ કરવા હોય તો આ રોકેટ વપરાય. આને વર્ક હોર્સના નામ ઓળખાવે છે ઈસરો, આને શું કહે છે? વર્ક હોર્સ, કામનો ઘોડો. એના પછી આવ્યો GSLV. GSLV બે વર્ઝનમાં ઉપલબ્ધ છે, GSLV Mark 1 અને Mark 2. Mark 1 બંધ થઈ ગયું, એનું એડવાન્સ વર્ઝન આવ્યું Mark 3. અત્યારે સૌથી અગત્યનું છે GSLV MK3. આને ઈસરો બાહુબલી કહે છે. ભારતના કયા રોકેટને બાહુબલીના હુલામણા નામથી ઓળખવામાં આવે છે? તો GSLV Mark 3. આ પોતે ખુદ 630 ટનના છે. એકલા રોકેટનું વજન કેટલું છે? 630 ટન. આ પોતાની ક્ષમતા કેટલી વજન ઉંચકવાની? તો GSLV 4000 કિલો વજન ઉંચકીને આકાશમાં જઈ શકે, 4 ટન વજન ઉંચકવા સક્ષમ છે. આનું એકલા રોકેટનું વજન એક સાઈડ 200 હાથીને મૂકો ને એક સાઈડ આ રોકેટને મૂકો એટલું છે. GSLV Mark 3 ભારતનો સૌથી ભારે રોકેટ છે, એને બાહુબલી કહેવાય છે. હવે અહીંયા શું થયું? તો આગળ તમને કહ્યું ને, આ બધા રોકેટ એક વખત અવકાશમાં જાય એટલે ભૂલી જવાનું. એક PSLV બનાવવા માટે ઓછામાં ઓછા 60 થી 90 દિવસ થાય, મતલબ 3 મહિના થાય ત્યારે એક PSLV બને. હવે આજે આપણે પ્રક્ષેપણ કર્યું ઈસરોએ, તો 3 મહિના સુધી રાહ જોવાની, ફરી 3 મહિના પછી આવે. તો વિશ્વના દેશો આપણી પાસે ઉપગ્રહ છોડાવવા આવે પણ આપણી પાસે રોકેટ ના હોય, એટલે આપણે એમને કહેવું પડે 3 મહિના પછી આવજો. જેની જરૂર કાલે છે એને 3 મહિના સુધી કઈ રીતે સમય કાઢી શકાય? એટલે લોકો શું થયા? તો બીજા કોઈ કંપની અથવા બીજા કોઈ સંસ્થા કે બીજા દેશ પાસે ઉપગ્રહ છોડાવવા જવા લાગ્યા, જેનાથી આપણા રોકેટ મેન કૈલાશ વાદીવુ સિવાન, જેને કે સિવાન તરીકે ઓળખો છો, એ રોકેટ મેને વિચાર્યું કે એવું કોઈ રોકેટ બનાવવું પડે ઉપગ્રહ છોડીને પાછું આવે, જેનાથી ઓછો ખર્ચો થાય.
તો એના માટે એમણે 2016 માં પરીક્ષણ કર્યું જેનું નામ છે RLVTD ઉપગ્રહ છોડીને પાછો આવે રીયુઝેબલ લોન્ચ વ્હીકલ આ અવકાશમાં ઉપગ્રહ છોડીને પાછો આવશે ફરીવાર ઉપયોગ કરી શકાય દિવાળીનું રોકેટ જાય આમ ઉપર થઈને પાછો આવે એમ આ ઉપગ્રહ છોડીને પાછો આવશે તો આ પાછો આવે તો એવું બનશે ને કે આમાં માણસ બેસે તો એ પાછો આવે લાયકા કુતરી જેવું ના થાય 1958 માં આવા રોકેટ વડે લાયકા કુતરી અવકાશમાં ગઈ પાછી જ ના આવી શહીદ થઈ ગઈ તો આવું બને ને કે આવા રોકેટમાં જાય તો પાછું જ ના આવે 100 કિલોમીટર પછી ગુરુત્વાકર્ષણ બળ ઓછું થઈ જાય તો તમે તો ત્યાં જ પતંગની જેમ ચગ્યા રાખો પાછા કઈ રીતે લાવવાના એવું તો છે ને કે પછી ત્યાં જઈને પકડીને પાછા લાવશો એટલે આવું રોકેટ બનાવ્યા RLVTD રીયુઝેબલ ઉપર જઈને પાછું આવશે મોદી સાહેબ વિચારે જ છે આપણા માટે ઉડે દેશ કા આમ નાગરિક ટૂંક સમયમાં નાગરિકો પણ અવકાશમાં સફર કરશે બધાને એવું લઈને કુતૂહલ કે અવકાશમાં શું હશે ચંદ્ર ઉપર શું હશે મંગળ પર શું હશે તો આપણા જેવા બધા લોકો જઈ શકે એ પણ હેતુ છે ઈસરોનો આવનારા સમયમાં કે લોકો બેસીને આમાં જઈ શકે અત્યારે તો ઘણા બધા મિશન એક વિશ્વની એક ફ્લાઇટ ચાલે જ છે અમેરિકાની અવકાશમાં સફર કરવાની 50-75 લાખ આસપાસની ટિકિટ હોય છે ત્યાં તો આમ નાગરિક ઉડવાના નથી પણ મોદી સાહેબ વિચારે છે કે આપણે બધા અવકાશમાં ઉડીએ કોઈને કોઈ રીતે તો ઉડવાના જ છીએ યસ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ રીયુઝેબલ 2016 માં આવ્યું છે કે રીયુઝેબલ 2016 માં આવ્યું છે યસ ભાવિકભાઈ ચૌધરી ઇન્કોસ્પાર સમિતિની ભલામણના કારણે જ આપણે રોકેટ લોન્ચિંગ સ્ટેશન બનાવ્યું GSLV એટલે જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે ઓકે PSLV માં પોલાર છે પોલાર એટલે ધ્રુવીય કક્ષા અને જી એટલે જીઓ સિંક્રોનસ પૃથ્વીની વિષુવવૃત્ત કક્ષા છે ને એમાં બે ઓર્બિટ છે એક સ્ટેશનરી અને સિંક્રોનસ આપણે સિંક્રોનસની જરૂર પડે કારણ કે આપણે એક્ઝેક્ટલી વિષુવવૃત્ત ઉપર નથી એટલે એવો રોકેટ બનાવ્યો જે પૃથ્વીથી 35,786 કિલોમીટર સુધી જઈ શકે એને GSLV કહ્યું છે ઓકે તો ઈસરોએ શું કર્યું એના નામ પ્રમાણે હવે જુઓ આ બધા બનાવતા બનાવતા વર્ષો થઈ જાય કાલે તમારી જોડે આવે કોઈ કે સાહેબ અમારો ઉપગ્રહ છોડવાનો છે પરમ દિવસે છોડવો પડે બાકી કંઈ મેળ પડે નહીં ઈસરો એવું કે હમણાં અમે તો ગઈકાલે જ પ્રક્ષેપણ કર્યું હમણાં ના થાય તો આવું ના થાય એટલે કે શિવાને પાછું ભેજું દોડાવ્યું કે આવા નાના નાના ઉપગ્રહ છોડવામાં કંઈક કરીએ એટલે નવું લઈ આવ્યા પાછા 2019 માં શું લઈ આવ્યા સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ 500 કિલોગ્રામ વજન લઈ 500 કિલોમીટર ઊંચાઈ પર જઈ શકે એવું રોકેટ બનાવી લીધું 2019 માં આનું સફળ પરીક્ષણ થઈ ગયું સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ આ રોકેટથી આવનારા સમયમાં વિશ્વના દેશોના ઉપગ્રહ ફટાફટ છોડી આપવામાં આવશે દર અઠવાડિયે રવિવાર થાય એટલે આવી જવાનું દર રવિવારે ઉડાન ઈસરોનો મુખ્ય હેતુ એ જ છે જો તમે ઈસરોના ઘણા સમય મિશન દેખો ને તો તમને ખ્યાલ આવશે ઈસરો બધા ઉપગ્રહ બનાવીને તૈયાર રાખે વિદેશવાળા છોડાવા આવે એટલે ભારતનું સાથે ફ્રીમાં છોડ નાખે આ એક PSLV દર વર્ષે આપણને 2,000 કરોડ રૂપિયા આવક કરાવે છે 2,000 કરોડ મતલબ ઈસરો આવી ઇન્કમ મેળવી શકે આવનારા સમયમાં વધારે ને વધારે એ હેતુથી આવું એક રોકેટ બનાવ્યું છે જેને કહ્યું છે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલા માટે તો કે શિવાનને તમે રોકેટ મેન કહો છો કારણ કે આ જે અગત્યના રોકેટ છે ને PSLV GSLV RLVTD SSLV એ એમની દેન છે કે જેઓ રિટાયર્ડ થઈ ગયા છે એમની જગ્યાએ અત્યારે એસ સોમનાથ ઈસરોના ચેરમેન છે તો આ રોકેટ નિર્માણ કરવાની જવાબદારી કઈ સંસ્થાની છે તો થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન જેને આપણે કહીએ છીએ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC જે થુમ્બા ટાપુ પર આવેલ છે અને કેરળ રાજ્યમાં આવે છે સેન્ટ મેરી ચર્ચમાં સૌ પ્રથમ સ્થાપાયું હતું આ રોકેટ લોન્ચિંગ સ્ટેશન સ્થાપવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી તો ઇન્કોસ્પાર હજુ સુધી ઈસરો નામનો કોઈ શબ્દ આવ્યો નથી મતલબ આ બધું હજુ સામા ચાલે છે પેલા ઇન્કોસ્પાર હવે આગળ જોઈએ આપણે PSLV અને GSLV ની થોડીક માહિતી મેળવીએ પરીક્ષામાં અગત્યની થાય છે બંને બાબત તો જુઓ અહીંયા બંનેની માહિતી આપી છે PSLV અને GSLV ટ્રાય કર્યો છે કે થોડું એમાંથી પરીક્ષા રિલેટેડ પોઈન્ટ સમજી શકીએ તો PSLV નું આખું નામ છે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ GSLV નું આખું નામ છે જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ
પરીક્ષામાં અત્યાર સુધીની કોઈ પણ પરીક્ષામાં આ બે પરીક્ષામાં પૂછાયા પૂછાયા ને પૂછાયા મેઇન્સમાં પણ બંનેનો તફાવત પૂછાયો છે ભારતના અત્યારે સૌથી અગત્યના બે રોકેટ છે PSLV અને GSLV ખૂબ નીચલી કક્ષામાં ઉપગ્રહ છોડવા હોય તો PSLV નો ઉપયોગ કરી અને ભારે ભાર ઉપગ્રહ લઈ જવાના હોય તો GSLV હવે જુઓ ધ્રુવીય કક્ષામાં અને સૂર્ય સંક્રમણ કક્ષા એટલે SSPO સન સિંક્રોનસ અને ધ્રુવીય કક્ષા એટલે પોલાર ઓર્બિટ આને મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે જ્યારે આનો ઉપયોગ ખૂબ જ ઊંચાઈ વાળી એની અંદર ભૂસંકરણ કક્ષામાં એટલે ખાસ કરીને તમે જુઓ તો વિષુવવૃત્ત કક્ષા અથવા હિયો ઓર્બિટ હાઈ અર્થ ઓર્બિટ પૃથ્વીથી 35,786 કિલોમીટર ઊંચાઈ સુધી ઉપગ્રહ લઈ જવા આ રોકેટનું કામ થાય GSLV અહીંયા આપણે જેને કહીએ જીઓ સિંક્રોનસ અથવા જીઓ સ્ટેશનરી આ બે કક્ષામાં આ કામ કરે છે PSLV કેટલું વજન ઉંચકી શકે તો 1750 કિલો જો આને તમે અહીંયા સુધી લઈ જવા માંગતા હોય તો આનું એક XL વર્ઝન છે એનું વજન ઉંચકવાની ક્ષમતા છે 1450 કિલો આ બહુ બેસ્ટ નામ વર્ઝન છે આનું આની ક્ષમતા છે 2500 થી 5000 મતલબ 5000 કિલો અલગ જગ્યાએ આ વજન ઉંચકી શકશે જેની જરૂરિયાત હોય એ પ્રમાણે આનો ઉપયોગ થશે નોર્મલી આ જુઓ લો અર્થ ઓર્બિટ હોય તો આની ક્ષમતા 5000 કિલોની છે અને હાઈ અર્થ ઓર્બિટ હોય તો આની ક્ષમતા સોરી લો અર્થ ઓર્બિટમાં 8000 અને હાઈ અર્થ ઓર્બિટમાં 4000 કિલોગ્રામ વજન ઉંચકવાની ક્ષમતા છે જરૂરિયાત મુજબ ક્યાં જરૂરી છે એના આધારે હવે જો આની અંદર બળતણના તબક્કા કેટલા છે 4 એન્જિન સ્ટેજ આવું રોકેટ હોય પહેલો બીજો ત્રીજો અને ચોથો તો આમાં 4 તબક્કા છે અહીંયા કેટલા છે 3 આની અંદર 3 જ રોકેટ એન્જિન છે પહેલો બીજો ત્રીજો આની અંદર જુઓ પહેલામાં ઘન બીજામાં પ્રવાહી ત્રીજામાં ઘન અને ચોથામાં પ્રવાહી એટલે કે પહેલો અને ત્રીજો છે એ ઘન ફ્યુલ પર ચાલે બીજો અને ચોથો છે એ પ્રવાહી ફ્યુલ આમાં ફ્યુલના નામ છે પહેલામાં HTPB કહેવાય છે ઘન ફ્યુલ કયું તો હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડાઇન એને યાદ રાખવાની જરૂર નથી અને બીજામાં ફ્યુલની બાબત જુઓ તો પ્રવાહી ફ્યુલમાં UDMH અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રોજન પ્લસ ટેટ્રા ડાયનાઇટ્રોજન ટેટ્રા ઓક્સાઇડ ઓકે ઓકે આની સંદીપભાઈ તમને PDFમાં મળશે ટેલિગ્રામની અંદર એટલે અત્યારે ખાલી સમજી લો ગીતાબેન 2 કલાકનું ના હોય GSLV ઓકે આ તમને PDFમાં મળશે એટલે ખ્યાલ આવી જશે ખાલી અત્યારે જે છે એ સમજી લો દિનેશભાઈ હા સૌથી ઓછા વજનનું આપણું સેટેલાઇટ છે એનું નામ છે કલામસેટ V2 1.4 ગ્રામનું છે વિશ્વનો સૌથી નાનો સેટેલાઇટ શ્રીલંકાનો છે રાવણ 2 1.4 કિલો ઓકે તો આ તમને અત્યારે ખાલી સમજી લો આ તમને PDF મળશે એમાં તમે વ્યવસ્થિત રીડ કરી શકશો હવે જો આની અંદર જે એન્જિન છે એમાં ક્રાયોજેનિક એન્જિન હોય ને તો પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજન વપરાય આની અંદર જો 3 તબક્કા છે પહેલો બીજો ત્રીજો પહેલો ઘન બીજો પ્રવાહી અને ત્રીજો ક્રાયોજેનિક ખૂબ જ નીચા તાપમાને સ્ટોરેજ કરેલ ફ્યુલ પર ચાલતા એન્જિનને ક્રાયોજેનિક એન્જિન કહેવાય ફ્યુલને ક્રાયોજેનિક ફ્યુલ કહેવાય જે હવામાંથી ઓક્સિજન લેવા સક્ષમ હોય છે એવું એન્જિન એમાં શું હોય તો પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજન પ્રવાહી હાઇડ્રોજન છે -253°C સ્ટોરેજ હોય પ્રવાહી ઓક્સિજન -183°C સ્ટોરેજ હોય તો કયા એન્જિનમાં ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ થાય છે તો GSLV PSLVમાં કયા એન્જિન છે તો પહેલા નંબર અને ત્રીજા નંબરે ઘન ફ્યુલ બીજા અને ચોથા નંબરે પ્રવાહી GSLVમાં કેટલા એન્જિન સ્ટેજ 3 પહેલું ઘન બીજું પ્રવાહી ત્રીજું ક્રાયોજેનિક ઓકે આની અંદર માર્ક 1 છે રિટાયર્ડ થઈ ગયું છે ત્યાં માર્ક 2 અને માર્ક 3 નો ઉપયોગ થાય છે
જ્યારે પીએસએલવી છે એમાં પીએસએલવી એક્સએલ છે ડીએલ છે ક્યુએલ છે એવા અલગ અલગ વર્ઝન છે તો આ વાત થઈ પીએસએલવી અને જીએસએલવી ઓકે તો પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ હવે આગળ જોઈએ અહીંયાથી આગળ જતા હજુ મતલબ ઈસરો આવ્યું નથી હવે ઈસરોની સ્થાપનાનો સમયગાળો આપણી નજર દેખાશે और जो इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन इसरो की स्थापना मतलब 1963 में जो रॉकेट लॉन्चिंग स्टेशन बन्यू एना पछी 1969 में श्रीहरिकोटा टापूनी पसंदगी उपग्रह प्रक्षेपण सेंटर तरीके थई उपग्रह प्रक्षेपण सेंटर तरीके थई क्या श्रीहरिकोटा 1969 में थई अने 71 में 1971 में आ सारना नाम थी शुरू थयु सार एटले श्रीहरिकोटा रेन्ज 1971 पछी ओके हवे क्लियर हसे आगलनु तमने डायरेक्ट मळशे एटले एमां आवी जशे ब्रिजल कलाम सेट V2 नामनो उपग्रह छे ने एनु वजन 1.4 किलो छे ज्यारे एक तमिलनाडुना विद्यार्थीए बनाव्यु हतु कलाम सेट खाली 64 ग्रामनु ज हतु एने छोटा गुलाब जांबून कहेता हता 64 ग्रामनु फूंक मारो तो उड़ी जाय एवुं पण प्रक्षेपण ना थई शक्युं अत्यारे विश्वनो सौथी नानो उपग्रह रावण 2 छे जापाने प्रक्षेपण करी आपेलो श्रीलंकानो ओके 1.1 किलो वजन छे आपनो जे कलाम सेट V2 छे एनो 1.4 किलो छे हवे जुओ आनी पसंदगी थई श्री हरिकोटा सारना नामथी ओळखातु हतु पण 2002 मा आनी साथे डॉक्टर सतीश धवन नु नाम जोड़ायु इसरो मा सौथी लांबा समय सुधी अध्यक्ष पदे रहनार व्यक्ति कोण तो डॉक्टर सतीश धवन 12 वर्ष सुधी रहा छे डॉक्टर सतीश धवन 1972 मा आव्या अने 84 सुधी जम्मू कश्मीर ना वतनी हता आमना नाम उपर थी आपनु जे उपग्रह प्रक्षेपण सेंटर अत्यारे क्या नामे ओळखाय सतीश धवन स्पेस सेंटर श्री हरिकोटा क्या राज्य मा छे आंध्र प्रदेश में छे सतीश धवन स्पेस सेंटर श्री हरिकोटा आंध्र प्रदेश ओके भारत नो उपग्रह प्रक्षेपण सेंटर क्यू तो सतीश धवन स्पेस सेंटर श्री हरिकोटा उपग्रह प्रक्षेपण सेंटर पूछे तो रॉकेट लॉन्चिंग स्टेशन क्यू विक्रम साराभाई स्पेस सेंटर थुम्बा ओके चलो हवे आ समयगाळो एटले के 1969 पछी इसरो नी स्थापना क्यारे थई तो 15 ऑगस्ट 1969 में 15 ऑगस्ट आ खास याद रखो इसरो की स्थापना क्यारे थई 15 ऑगस्ट 1969 में 1969 इसरो की स्थापना थई 15 ऑगस्ट 1969 इसरो इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन गुजराती में कही तो भारतीय अवकाश संशोधन संस्था भारतीय अवकाश संशोधन संस्था आनु हेडक्वार्टर क्या आवेलू छे बेंगलुरु खाते हेडक्वार्टर आवेलू छे कर्नाटक राज्य मा इसरो एक मंडल नु नाम छे एक संगठन नु नाम छे इसरो नी अलग अलग शाखाओ आवेली छे इसरो ना हाल अध्यक्ष कोण छे तो श्री सोमनाथ कोना अनुगामी छे तो के सिवान ना कैलाश वादीऊ सिवान नी जग्याए अत्यारे सोमनाथ छे श्री सोमनाथ अथवा क्या इंग्लिश मा एस सोमनाथ लख्यु हशे मानव जातिना विकास मा अवकाश टेक्नोलॉजी ए इसरो नो मोटो छे अथवा तो सूत्र छे लोकोने कई रीते महत्तम फायदो करावी शकाय टेक्नोलॉजी नो उपयोग करीने एज इसरो नो हेतु छे संजय भाई हवे क्लियर हशे
યસ ઈસરોના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો ડોક્ટર વિક્રમ સારાભાઈ ઈસરોના પ્રથમ અધ્યક્ષ ડોક્ટર વિક્રમ સારાભાઈ ઈસરોના પ્રથમ અધ્યક્ષ હતા દરેક મિત્રોએ ધ્યાન રાખો ડોક્ટર વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે સ્પેસ સાયન્સ પાયો નાખનાર ભારતમાં ડોક્ટર વિક્રમ સારાભાઈ હતા ઓકે તો આ સ્પેસ ટેકનોલોજી ભારત અત્યારે જે પણ કંઈક છે એનો મુખ્ય બેઝ આધાર ડોક્ટર વિક્રમ સારાભાઈ હતા એટલે ભારતમાં અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે આપણે એમને ઓળખીએ છીએ હવે આગળ જોઈએ ઈસરોના અગત્યના સેન્ટર તો જુઓ ઈસરોના જુદા જુદા સેન્ટર છે પરીક્ષાની દ્રષ્ટિએ આપણને પૂછે તો આ 3-4 સેન્ટર યાદ રાખશો એક છે ઉદાપી રામારાવ સ્પેસ સેન્ટર પરીક્ષામાં પૂછે ઈસરો જ્યાં હેડક્વાર્ટર ધરાવે એ સંસ્થા કઈ તો ઉદાપી રામારાવ સ્પેસ સેન્ટર ઉદાપી રામારાવ સ્પેસ સેન્ટર ઉદાપી રામારાવ સ્પેસ સેન્ટર બેંગલુરુ કર્ણાટક ખાતે આવેલું છે જ્યાં ઈસરોનું હેડક્વાર્ટર છે ભરતભાઈ કંબારિયા કે શિવાન નિવૃત્ત થઈ ગયા છે મિત્ર ઓકે એમની જગ્યાએ શ્રી સોમનાથ આવ્યા છે યસ ભાવિકભાઈ ચૌધરી હા ઉદાપી રામારાવ અવકાશ કેન્દ્ર આ સ્પેસ સેન્ટર જે છે ઉદાપી રામારાવ 2018 થી છે ઓકે પહેલા એને ઈસરો સેટેલાઇટ સેન્ટર કહેતા હતા પહેલા આનું નામ શું હતું તો આઈસેક ઈસરો સેટેલાઇટ સેન્ટર તો પરીક્ષામાં પૂછે ઈસરો કઈ સંસ્થામાં બેસે છે એનું હેડક્વાર્ટર કઈ સંસ્થામાં છે તો યુઆરએસસી પછી બીજું છે માસ્ટર કંટ્રોલ ફેસિલિટી હસન બેંગલુરુ આ કર્ણાટકમાં આવેલું છે હસન એક વિસ્તારનું નામ છે માસ્ટર કંટ્રોલ ફેસિલિટી કરોડો રૂપિયાનો ઉપગ્રહ અવકાશમાં છોડીને ભૂલી જવાનું નથી એ શું કામથી છોડ્યું છે એને સતત મોનિટરિંગ કરવાનું છે અમદાવાદ જેવી સિટીમાં એક બીજી ગાડીઓ જે રીતે ઘર્ષણમાં આવે ઉપર અવકાશમાં ઉપગ્રહ પણ આવા જ ઘર્ષણમાં આવે આવું ના થાય એકબીજા ઉપગ્રહ અથડાય નહીં તો એનું સતત મોનિટરિંગ કરવાની જવાબદારી આની છે આનું બીજું સેન્ટર ભોપાલમાં શરૂ થઈ રહ્યું છે ગુજરાતમાં ઈસરો કયા નામે ઓળખાય છે ખાસ યાદ રાખશો સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદમાં આવેલ છે ગુજરાતમાં ગુજરાતમાં ઈસરોના અધ્યક્ષ કોણ છે કોમેન્ટમાં લખો મને ફટાફટ જણાવશો ગુજરાતમાં ઈસરોના અધ્યક્ષ કોણ છે ગુજરાતમાં ઈસરોના અધ્યક્ષ કોણ છે હાલ ગુજરાતમાં આવેલ ઈસરો જે સેક છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર એના અધ્યક્ષ કોણ છે ફટાફટ કોમેન્ટમાં લખશો વિશાલભાઈ હા માસ્ટર કંટ્રોલ ફેસિલિટી MCF ગુજરાતમાં ઈસરોના અધ્યક્ષ કોણ છે અત્યારે તો ગુજરાતમાં આવેલ ઈસરોના અધ્યક્ષ યસ વેરી ગુડ ભૌતિકભાઈ હા નિલેશ દેસાઈ નિલેશ દેસાઈ ગુજરાતમાં સેકના અધ્યક્ષ છે નિલેશ દેસાઈ ગુજરાતમાં આવેલ ઈસરોના અધ્યક્ષ છે સોનુ કિંગ યસ ભરતભાઈ કંબારિયા નિલેશ દેસાઈ ઓકે તેજસભાઈ યસ જીગરભાઈ યસ ઓકે બધા મિત્રોને ખ્યાલ છે નિલેશ દેસાઈ હાલ ગુજરાતમાં આવેલ સોમનાથ વિશાલભાઈ સોમનાથ નહીં સોમનાથ શ્રી સોમનાથ એ ઈસરોના અધ્યક્ષ છે જેનું હેડક્વાર્ટર બેંગલુરુ ગુજરાતમાં ઈસરો કયા નામે છે સેક એના અધ્યક્ષ કોણ છે તો ડોક્ટર નિલેશ દેસાઈ ઓકે પછી VSSC વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલ છે થુંબા તિરુવનંતપુરમ કેરળ અને છેલ્લું એક સ્ટેશન યાદ રાખશો સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ આ બધી જ પ્રક્રિયાઓ કયા ડિપાર્ટમેન્ટમાં ચાલે તો ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી અણુ ઉર્જા વિભાગ તો ઈસરોની સ્થાપના કયા મંત્રાલય અંતર્ગત થઈ હતી તો અણુ ઉર્જા વિભાગ અંતર્ગત ઈસરોમાં સ્થાપના થઈ ત્યારે અવકાશ વિભાગ હતો નહીં તો અવકાશ વિભાગની સ્થાપના મતલબ રચના ક્યારે કરવામાં આવી છે તો જો 1972 માં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ની રચના થઈ મતલબ 1972 માં અવકાશ વિભાગની રચના થઈ અવકાશ વિભાગ પૂછે કે અણુ ઉર્જા વિભાગ પૂછે
એ કોઈ મંત્રીને આપવામાં આવતા નથી, એ પ્રધાનમંત્રી પાસે હોય છે. યસ, એના વડા પીએમ હોય છે. વિશાલભાઈ ચોક્કસ, મતલબ આ બે મંત્રાલય કોઈ મંત્રી પાસે હોતા નથી. હવે જુઓ, ઈસરો અને પીઆરએલ અત્યારે હાલ આપણને પરીક્ષામાં પૂછે કે ઈસરો કયા મંત્રાલય અંતર્ગત આવે છે, તો અવકાશ વિભાગ અંતર્ગત આવે છે ઈસરો. પણ પ્રશ્ન એવું પૂછે, ઉતાવળ ના થવી જોઈએ, ઈસરો કયા મંત્રાલય અંતર્ગત નિર્માણ થયું હતું? તો એનું નિર્માણ થયું ત્યારે આવું કોઈ મંત્રાલય હતું જ નહીં, એટલે એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટ અંતર્ગત એનું નિર્માણ થયું. પણ હાલ ઈસરો કયા મંત્રાલયમાં છે? તો હાલ ઈસરો અવકાશ વિભાગ અંતર્ગત કાર્યરત છે. આની સાથે સાથે અવકાશ આયોગની રચના ક્યારે થઈ? તો 1972માં. આ આયોગનું હેડક્વાર્ટર પણ ક્યાં છે? બેંગલુરુ. અને અવકાશ આયોગ છે એના વડા કોણ છે? તો જે તે ઈસરોના વડા. ઓકે દિનેશભાઈ, યસ. યુવિકા પણ આપણે જોઈશું આગળ એના બેઝમાં. રાજેશ્વરી, હા. તો અવકાશ આયોગનો હેતુ છે ઉપગ્રહ નિર્માણ, લોન્ચ વ્હીકલ અને લોકોને કઈ રીતે ઉપયોગમાં થઈ શકાય એ એના હેતુઓ છે. અવકાશ આયોગ સ્પેસ કમિશનના હાલ ચેરમેન કોણ છે? તો જે ચેરમેન ઈસરોના હોય એ જ હોદ્દાની રૂએ સ્પેસ કમિશનના ચેરમેન હોય. અને સ્પેસ કમિશન ક્યાં બેસે છે? તો બેંગલુરુ ખાતે, જ્યાં ઈસરોનું હેડક્વાર્ટર છે. ઓકે, તો આ વાત થઈ ઈસરો એની સ્થાપના અત્યાર સુધી. તો ઈસરો જ્યારે સ્થાપાયું ન હતું ત્યારે અવકાશમાં રોકેટ સાયન્સ માટે કોણ કામ કરતું હતું? તો ઇન્કોસ્પાર નામની સમિતિ કામ કરતી હતી. આટલું ધ્યાનમાં રાખશો. હવે જુઓ, અહીંયા કેટલાક ટુ ધ પોઈન્ટ આપ્યા છે પ્રશ્ન. વિશ્વનો સૌ પ્રથમ ઉપગ્રહ કયા દેશ દ્વારા આવ્યું? તો રશિયા દ્વારા 1957માં, સ્પુટનિક 1 નામનું. ભારતનો પ્રથમ ઉપગ્રહ પૂછે તો 1975 આર્યભટ્ટ. ભારતનો પ્રથમ ઉપગ્રહ કોની મદદથી? રશિયાની મદદથી. ચલો મને કોમેન્ટમાં જણાવશો, જે રીતે ભારતમાં ઈસરો છે એ રીતે રશિયામાં કઈ સંસ્થા છે? અમેરિકાની સંસ્થાને તો બધા ઓળખો જ છો, નાસા. તો રશિયાની મદદ લીધી હોય તો રશિયામાં સ્પેસ એજન્સીનું નામ શું છે? કોમેન્ટ બોક્સમાં લખો ફટાફટ, રશિયાની સ્પેસ એજન્સીનું નામ શું છે? ભારતમાં ઈસરો, એ જ રીતે બાકીના 3-4 તમને બીજા કહું છું. ભારતમાં ઈસરો છે એ રીતે અમેરિકામાં નાસા છે, એ રીતે જાપાનમાં જેક્સા છે, યુરોપિયન યુનિયનમાં ઈસા છે, ESA યુરોપિયન સ્પેસ એજન્સી, કેનેડિયન સ્પેસ એજન્સી કેનેડાની છે. તો રશિયામાં શું આવશે? ઓમકારભાઈ, વેરી ગુડ. પણ વચ્ચે શબ્દ ભૂલાઈ ગયું છે, રોસ કોસ્મોસ. રશિયાની સ્પેસ એજન્સીનું નામ શું છે? રોસ કોસ્મોસ. કોસ્મોસ તો રોકેટ હતું મિત્રો, રોસ કોસ્મોસ. યસ દર્શકભાઈ, યસ, રોસ કોસ્મોસ. ઓકે, તો રોસ કોસ્મોસ એ રશિયન એજન્સી છે. એના દ્વારા એનું બૈકાનુર નામનું સેન્ટર છે, ત્યાંથી આર્યભટ્ટ પ્રક્ષેપણ થયું. મતલબ આર્યભટ્ટ ભારતનો પ્રથમ ઉપગ્રહ છે પણ ભારતની ધરતી પરથી નથી. પછી જો ભારતની ધરતી પરથી પ્રથમ પ્રક્ષેપણ ઉપગ્રહ 1980માં કયું છે? રોહિણી. અને SDSC શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ કરાયું. અને રોકેટ કયો વપરાયો? SLV-3, જે ભારતનું પ્રથમ રોકેટ હતું. એ પરીક્ષામાં જો ઉતાવળ ના કરતા પ્રશ્ન એવો પૂછે કે આર્યભટ્ટ પછી ભારતનો બીજો ઉપગ્રહ કયો, તો આમાં આખું ગામ રોહિણી લખીને આવશે. આર્યભટ્ટ પછી બીજો ઉપગ્રહ પૂછે તો 1979 ભાસ્કર 1 છે. આ પણ આપણે રશિયાની મદદથી પ્રક્ષેપણ કર્યો. હજુ સુધી આપણી પાસે રોકેટ ન હતો, 1979માં રોકેટ આવ્યું. તો આર્યભટ્ટ પછી ભારતનો બીજો ઉપગ્રહ પૂછે તો જવાબ શું આવવો જોઈએ? ભાસ્કર 1 આવવો જોઈએ. પણ એવું પૂછે કે ભારતની ધરતી પરથી પ્રથમ ઉપગ્રહ કયો, તો જવાબ શું આવશે? રોહિણી. જો 1979માં રોહિણી પ્રક્ષેપણ કરવાની કોશિશ કરી પણ આપણે નિષ્ફળ ગયા હતા. એટલે સફળતાપૂર્વક રોહિણી ક્યારે અવકાશમાં ગયું? 1980માં. ઓકે, હવે જુઓ, વિશ્વનો પ્રથમ અવકાશયાત્રી કોણ છે? રશિયન યુરી ગાગરીન.
યુરી ગાગરીન છે એ વાસ્ટેક 1 નામના યાનમાં સફર કરી હતી. સંજયભાઈ યસ, અહીંયા એક બીજો ધ્યાનમાં રાખશો, ભારતનો પ્રથમ સંદેશા વ્યવહાર અથવા દૂર સંચાર ઉપગ્રહ કયો? તો જવાબ શું આવશે? એપલ. અમેરિકાની મદદથી ગયો તો બે વાર પરીક્ષામાં પૂછી ચુકાયો છે આ પ્રશ્ન. એપલ ઉપગ્રહ ભારતનો પ્રથમ સંદેશા વ્યવહાર એટલે મોબાઈલ, અને દૂર સંચાર એટલે રેડિયો ટેવી, ટીવી અને રેડિયો જેને તમે કહો છો એ શું છે? દૂર સંચાર. જ્યારે આ આર્યભટ્ટ છે એ કેવો કહેવાય? તો આ શબ્દ યાદ રાખશો, દૂર સંવેદી. આગળ હું તમને ઓર્બિટ ભણાવીશ ત્યારે વ્યવસ્થિત સમજાવીશ. દૂર સંવેદી એટલે ભૂમિ નિરીક્ષણના ઉપગ્રહ, જ્યારે દૂર સંચાર એટલે રેડિયો અને ટીવી, સંદેશા વ્યવહાર એટલે મોબાઈલ કોમ્યુનિકેશન. તો પ્રથમ દૂર સંચાર પૂછે તો એપલ, પણ પ્રથમ દૂર સંવેદી પૂછે તો આર્યભટ્ટ. ઓકે, પ્રથમ અવકાશયાત્રી કોણ છે? યુરી ગાગરીન, રશિયન. આગળ જોઈએ. ભારતનો પ્રથમ અવકાશ યાત્રી કોણ છે? રાકેશ શર્મા. કયા વર્ષમાં ગયા હતા? 1984માં રશિયાની મદદથી રાકેશ શર્મા 1984માં ગયા હતા સુએજ T11 નામનો યાન હતો જેમાં અવકાશમાં સફર કરી હતી. રાકેશ શર્મા એ ભારત તરફથી અવકાશમાં જનાર પ્રથમ પુરુષ છે મિત્રો. ગીતાબેન યસ, પ્રથમ મહિલા પૂછે તો વેલેન્ટેલા તેરેસ્કોવા અહીંયા લખ્યું જ છે. ઓકે, આની પીડીએફ લાઈક કરવાનું ના ભૂલશો, અને તમારા બીજા મિત્રો સુધી, જે લોકો ડીવાયએસઓની તૈયારી કરે છે, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, એમના સુધી આ પહોંચાડશો, લિંકને શેર કરશો, જેનાથી મહત્તમ બીજા મિત્રોને પણ લાભ મળે. હવે જો આગળ, પ્રથમ અવકાશમાં સફર કરનાર મહિલા કોણ છે? તો રશિયન છે, વેલેન્ટેલા તેરેસ્કોવા, કુમારી ડી વેલેન્ટેલા તેરેસ્કોવા. પ્રથમ અવકાશમાં સફર કરનાર ભારતીય મહિલા કોણ છે? કલ્પના ચાવલા. ક્યારે ગયા? તો 1997માં પ્રથમ વખત 15 દિવસ સુધી સફર કરીને આવ્યા હતા. 2003માં કોલંબિયા નામનું સ્પેસ શટલ દુર્ઘટનાગ્રસ્ત થતા કલ્પના ચાવલાનું નિધન થયું હતું, અને કલ્પના ચાવલાની યાદમાં ભારતે એક સેટેલાઇટનું નામ બદલી દીધું. હવામાનનો આ સેટેલાઇટ હતો મેટસેટ, એનું નામ 2003માં બદલીને શું રાખવામાં આવ્યું? કલ્પના 1. હવામાનનો પ્રથમ ઉપગ્રહ મેટસેટ, જેનું નામ બદલાયું અને મેટસેટની જગ્યાએ શું થઈ ગયું? તો કલ્પના 1. પછી જુઓ, ચંદ્ર પર જનાર પ્રથમ અવકાશયાત્રી કોણ છે? નીલ આર્મસ્ટ્રોંગ. હવે જુઓ, અહીંયા એક શબ્દો તમે વાંચશો ને તો તમને ખ્યાલ આવશે. જે નાગરિક અમેરિકા તરફથી અવકાશમાં જતા હોય ને એને શું કહેવાય? એસ્ટ્રોનોટ. રશિયા તરફથી જતા હોય તો અમેરિકા તરફથી એસ્ટ્રોનોટ, રશિયા તરફથી કોસ્મોનોટ. રાકેશ શર્મા કોસ્મોનોટ કહેવાય, પણ કલ્પના ચાવલા છે એસ્ટ્રોનોટ કહેવાય. ભારતની પ્રથમ મહિલા કલ્પના ચાવલા, પણ ગુજરાતી પ્રથમ પૂછે તો સુનિતા વિલિયમ્સ 2006માં, એ પણ અમેરિકા તરફથી ગઈ. ચાઇના તરફથી કોઈ અવકાશમાં જાય તો એને કહેવાય ટેકોનોટ. અને ભારત પણ હવે આવું મિશન શરૂ કરવા માટે પ્રયત્ન શરૂ કર્યા છે, જેનું નામ છે ગગનયાન. ભારતનો માનવી અવકાશમાં જશે ભારતની ધરતી પરથી, તો વિશ્વમાં પોતાની ધરતી પરથી અવકાશમાં માનવી મોકલવામાં ભારત ચોથા નંબરનો દેશ હશે. ઓકે, તો અમેરિકા, રશિયા, ચીન પછી ભારતનો વારો આવશે. ઓકે, ચલો એના પછી આગળ જોઈએ. જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા મિત્રો માટે ખાસ, નવા હોય, આવનારી પરીક્ષાની તૈયારી કરવાની ઈચ્છા ધરાવતા હોય એવા મિત્રો, વિવેકાનંદ એકેડમી દ્વારા 29/9/2022 થી
જનરલ બેચ શરૂ થાય છે, માસ્ટર બેચ છે, જીપીએસસી 1-2 સુધીનો સંપૂર્ણ સિલેબસ કવર કરાવતી આ બેચમાં જોડાવા માંગતા હોય એ મિત્રો કે અહીંયા આપેલ નંબર પર કોન્ટેક્ટ કરી અને વધુ માહિતી મેળવી શકો છો. 29/9/2022 ને ગુરુવારે સમય છે સવારે 7-11. જનરલ બેચ છે જેમાં ક્લાસ 1-2 થી કરી અને બધી જ પરીક્ષાઓ, એટલે કે ક્લાસ 3 થી કરી અને બધી 1-2 સુધીની બધી પરીક્ષાની તૈયારી તમે કરી શકો. જે નવા છે, જેમણે આવનારા સમયમાં ગવર્મેન્ટ જોબમાં જોડાવું છે, એવા મિત્રો ખાસ જોડાશો જેનાથી તમને આવનારી પરીક્ષામાં ફાયદો થાય. હવે જુઓ, ભારતીય અવકાશ પ્રશ્ન જોઈ લઈએ આપણે ફટાફટ ભણ્યા એના વિશેના. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોની સ્થાપના કયા વર્ષે થઈ? ઓમકાર ભાઈ, હા, તમે આ ક્લાસ 3 બેચમાં જોડાઈ જાઓ તો તમે બધી જ પરીક્ષાની તૈયારી કરી શકો છો. ચલો ફટાફટ જવાબ આપશો, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોની સ્થાપના કયા વર્ષે થઈ? આપણે હમણાં જ જોયું છે આ ઈસરોની સ્થાપના કયા વર્ષે થઈ, બધાને ખ્યાલ જ છે, વ્યવસ્થિત જવાબ જોઈને આપશો, ભૂલ ના થાય. યસ, વેરી ગુડ, મતલબ બધા ઓપ્શન એક જેવા છે, તો એકદમ નજીકથી જોયેલું હોય તો વ્યવસ્થિત જવાબ આપી શકો. ઓકે, 15 ઓગસ્ટ 1969, મતલબ જવાબ શું આવશે? બી, 15 ઓગસ્ટ 1969માં ઈસરોની સ્થાપના થઈ. વેરી ગુડ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ આગળ. ઈસરોના હાલ અધ્યક્ષ કોણ છે? ચલો બીજો પ્રશ્ન છે એનો જવાબ આપશો, ઈસરોના હાલ અધ્યક્ષ કોણ છે? ઈસરોના હાલ કાર્યરત અધ્યક્ષ કોણ છે? ફટાફટ જવાબ આપશો, ઈસરોના હાલ અધ્યક્ષ કોણ છે? વેરી ગુડ, અહીંયા પણ બધાને ખ્યાલ જ છે, શ્રી સોમનાથ હાલ ઈસરોના અધ્યક્ષ છે, કે સિવાન પેલા હતા જેને આપણે રોકેટ મેન કહેતા હતા. આ ડીઆરડીઓના અધ્યક્ષ હતા, હમણાં જ એમનું કાર્યકાળ પૂર્ણ થયું છે, અત્યારે નવા અધ્યક્ષ આવ્યા છે, SV કામંત. ઓકે, SV કામંત હાલ ડીઆરડીઓના અધ્યક્ષ છે. કોના? તો ડીઆરડીઓ. કોની જગ્યાએ આવ્યા છે? સતીશ રેડ્ડીની જગ્યાએ આવ્યા છે. સમીર વી કામંત આખું નામ છે, એસ એટલે સમીર વી કામંત, ડીઆરડીઓના હાલ કરંટ અધ્યક્ષ છે. ઓગસ્ટમાં 26 તારીખે અપોઇન્ટમેન્ટ થઈ છે. ચલો એના પછી નેક્સ્ટ, નીચે આપેલા ઈસરોની સંસ્થા કયા રાજ્યમાં આવેલી છે તેની સાચી જોડ બતાવો. ઈસરોની સંસ્થા વિશે આપણે ચર્ચા કરી છે, તો કઈ સંસ્થા કયા રાજ્યમાં છે એની સાચી જોડ બતાવો. પહેલું છે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC ક્યાં છે, સતીશ ધવન સ્પેસ સેન્ટર SDSC ક્યાં છે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC ક્યાં છે, ઉદાપી રામારાવ સ્પેસ સેન્ટર URSC ક્યાં છે. ઓકે, નીચે ઓપ્શન આપ્યા છે, ઓપ્શનમાં સોનુભાઈ પ્રથમ અવિનાશ ચંદ્ર હતા, સોનુ કિંગ, ડીઆરડીઓમાં પ્રથમ અવિનાશ ચંદ્ર હતા, અત્યારે હાલ સમીર વી કામન છે. મિત્ર સી જવાબ આવી રહ્યો છે, મોસ્ટલી અમુક મિત્રો બી પણ આપી રહ્યા છે. તો જો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC ક્યાં છે, તો થુંબા કેરળમાં, સતીશ ધવન સ્પેસ સેન્ટર આંધ્રપ્રદેશમાં, સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC ગુજરાતમાં, અને ઉદાપી રામા રાવ કર્ણાટકમાં. મતલબ બધા સીધે સીધા જ છે, એકની સામે એ, બીજાની સામે બી, ત્રીજાની સામે સી, અને ચોથાની સામે ડી, એટલે જવાબ શું છે? તો સી. જેણે જેણે સી જવાબ આપ્યા હતા દરેક મિત્રોના સાચા જવાબ છે. ચલો નેક્સ્ટ આગળ જઈએ. ભારતમાં ઈસરોની સ્થાપના પહેલા કઈ સંસ્થા કાર્યરત હતી? સંસ્થા અથવા તો સમિતિ. ઈસરો સ્થાપાયું એના પહેલા કઈ સંસ્થા અવકાશ ક્ષેત્રે કાર્યરત હતી? સંસ્થા અથવા સમિતિ. ઈસરો જે કામ કરે છે એના પહેલા કઈ સંસ્થા કાર્યરત હતી?
પેલો ભારતમાં ઈસરોની સ્થાપના પહેલા કઈ સંસ્થા અથવા સમિતિ કાર્યરત હતી? જે કામ ઈસરો કરે છે એવું જ કામ કરતી હતી. બધાને આ પ્રશ્નનો જવાબ આવડશે. કોણ કાર્યરત હતું? તો ઇન્કોસ્પાર આ સમિતિ હતી. શું હતી? સમિતિ. ડોક્ટર વિક્રમ સારાભાઈ અને એમના બધા મિત્રો દ્વારા મંડળની રચના કરી હતી. ઇન્કોસ્પાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ, સોરી ઇન્કોસ્પાર ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ભારતનો પ્રથમ દૂર સંચાર સંદેશા વ્યવહારનો પ્રથમ ઉપગ્રહ કયો છે? હમણાં જ ચર્ચા કરી છે, દૂર સંચાર અથવા સંદેશા વ્યવહારનો પ્રથમ ઉપગ્રહ કયો છે? આ પીઆઈ ની પ્રથમ વખત લેવાયેલી પરીક્ષામાં પૂછેલો પ્રશ્ન છે. દૂર સંચાર અથવા સંદેશા વ્યવહાર શબ્દ વાપર્યો છે. પ્રથમ ઉપગ્રહ કયો છે? દૂર સંચાર અથવા સંદેશા વ્યવહારનો પ્રથમ ઉપગ્રહ કયો છે? જો અહીંયા બધા પંચરંગી જવાબો આવે છે, એ આવે છે, બી આવે છે, ડી આવે છે. તો દૂર સંચાર અથવા તો સંદેશા વ્યવહારનો પ્રથમ ઉપગ્રહ કયો છે? એપલ છે. આ પ્રથમ દૂર સંવેદી, પ્રથમ દૂર સંવેદી, આ સ્વદેશી પ્રથમ. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળ જઈએ. વિશ્વમાં અવકાશી સફર કરનાર પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા? વિશ્વમાં અવકાશી સફર કરનાર પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા? અવકાશમાં સફર કરનાર પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા? આ બધા પ્રથમ પ્રથમ જ છે આમ જોશો તો. વિશ્વમાં અવકાશમાં સફર કરનાર પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા? પાંચ છ મિત્રો તો આ એપલના ઝાડ ઉપર બેસી ગયા હોય એવું લાગે છે. પ્રશ્નમાં એપલ ઓપ્શન તો ક્યાંય દેખાતો નથી, છતાં એપલના ફોટા આવે છે. યસ, પ્રથમ અવકાશ યાત્રી કોણ છે? તો યુરી ગાગરીન છે. પ્રથમ અવકાશ યાત્રી વિશ્વમાં યુરી ગાગરીન. આ પ્રથમ ચંદ્ર પર ગયા હતા. નીલ આર્મસ્ટ્રોંગ એપોલો યાનમાં ચંદ્ર પર 20 જુલાઈ 1969. રાકેશ શર્મા પ્રથમ ભારતીય અવકાશ યાત્રી અને વેલેન્ટેલા તેરેસ્કોવા પ્રથમ અવકાશી મહિલા છે. ચલો એના પછી નેક્સ્ટ, ઉપગ્રહ પ્રક્ષેપણ વ્હીકલના સંદર્ભમાં સાચા જવાબો બતાવો. ઉપગ્રહ પ્રક્ષેપણ વ્હીકલના સંદર્ભે નીચેના વિધાનો ચકાસો, સાચા વિધાનો જણાવો. એમાં પહેલું વાપર્યું છે પીએસએલવી 3 એન્જિન સ્ટેજ ધરાવે છે. નિમ્ન ભૂ કક્ષાના ઉપગ્રહ પ્રક્ષેપણ માટે આ ઉપયોગી છે. જીએસએલવી 4 એન્જિન સ્ટેજ ધરાવે છે અને ઉચ્ચ ભૂ કક્ષાના ઉપગ્રહ પ્રક્ષેપણ માટે જરૂરી છે. આમાંથી સાચા વિધાન જણાવો. સાચા વિધાન કયા છે? ભરતભાઈ કંબારિયા યસ, કીર્તિપાલ યસ, જિગીસા યસ. આમાં બધાએ અલગ અલગ જવાબ આપ્યો છે પણ મોસ્ટલી સાચા છે. જો અહીંયા જે પ્રશ્નમાં બદલાવ શું છે તો આ 3 ના હોવા જોઈએ, અહીંયા શું હોવા જોઈએ? 4. તો આ વિધાન સાચું થાય. આ 4 ના હોવા જોઈએ, અહીંયા શું આવવું જોઈએ? 3. તો આ સાચું છે. મતલબ બંને વિધાન ખોટા છે, એક પણ સાચો નથી. એક પણ સાચો નથી, એક પણ વિધાન સાચું. જવાબો આપ્યા છે, ઉલટ સુલટ થઈ ગયા. યસ, નેવિગેશનના સંદર્ભમાં આની આપણે ચર્ચા નથી કરી પણ પરીક્ષામાં પૂછાવાની સંભાવના, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આની ચર્ચા કરશું પણ તમે જાણતા હોય તો આનો જવાબ આપવાનો રહેશે. જેમ તમે વર્ષોથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા, અમદાવાદ જેવા શહેરમાં તમારું પરીક્ષા સેન્ટર શોધવા માટે જીપીએસનો ઉપયોગ કરો છો, આ જીપીએસ છે એ અમેરિકાનું છે, તો આ બધા દેશના કયા કયા આવા જીપીએસ છે? આપણે પણ આવું મિની જીપીએસ બનાવી લીધું છે. આવનારા સમયમાં તમારા મોબાઈલમાં ઓપ્શનલ આવશે. જીપીએસની બાજુમાં એક નવો શબ્દ આવશે, મોદી સાહેબે એને નાવિક નામ આપ્યું છે. એટલે આપણો જીપીએસ શું છે? નાવિક. ચલો બે તો ઓપ્શન મેં કહી દીધા છે, બે જ તમારે પકડવાના રહ્યા છે.
જો અમેરિકા નું છે એ ગ્લોબલ છે, પેલાની સામે ડી ઉપર જાઓ, અહીંયા ડી છે, અહીંયા ડી છે, અહીંયા ડી છે, આ જવાબ નહીં આવે એટલે કે ડી ઓપ્શન બહાર થઈ જાય. હવે આપણે ભારતમાં શું છે તો ભારતમાં નાવિક છે, ત્રીજાની સામે બી પર જાઓ, ત્રીજાની સામે બી અહીંયા છે, અહીંયા ત્રીજાની સામે બી છે, મતલબ હજુ આગળ વધો. રશિયા છે એનું જે જીપીએસ છે એનું નામ છે ગ્લોનાસ, બીજાની સામે સી, આ ઓપ્શન બહાર થઈ જાય છે, બીજાની સામે સી અહીંયા છે, અહીંયા પણ સી છે. હવે ચોથા ઓપ્શનને જુઓ તો ચીન છે એનું પોતાનું જીપીએસ કંપાસ છે અથવા બીજું નામ છે બિદાઉ, એટલે ચોથાની સામે એ વાળા ઓપ્શન પર જાઓ, એ વાળો ઓપ્શન અહીંયા છે, જવાબ શું આવશે? સી, સી જવાબ આવશે. ગેલેલિયો કોનું છે તો યુરોપિયન યુનિયન કન્ટ્રીનો છે, યુરોપિયન યુનિયન ઈયુ નો છે, ઈયુ. આના સિવાય જાપાનનું છે ક્વાસી જોનાથ, જાપાનના જીપીએસ નું નામ શું છે? ક્વાસી જોનાથ, જાપાન. ચલો એના પછી નેક્સ્ટ, ઈસરોના સંદર્ભમાં નીચેના વાક્ય ચકાસો. ઈસરોની સ્થાપના પહેલા ભારતમાં અવકાશી સંશોધન માટે વીએસએસસી સંસ્થા હતી. પછી ઇન્કોસ્પારની સ્થાપના અવકાશ આયોગ દ્વારા કરાઈ હતી. ત્રીજું, ભારતમાં રોકેટ લોન્ચિંગ સ્ટેશન વીએસએસસી થુંબા કેરલમાં છે. ઈસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1979માં થઈ છે. આમાં કયું વિધાન સાચું અથવા સાચા નથી? શબ્દ પકડશો, નથી એવું છે. કયું વિધાન સાચું નથી? તો ઈસરોની સ્થાપના પહેલા ભારતમાં અવકાશી સંશોધન માટે વીએસએસસી સંસ્થા હતી. વિક્રમ સારાભાઈ ન હતી, એ સંસ્થા તો હતી આમ સંશોધન માટે, પણ ઈસરો જે કામ કરે છે એવું કામ કોણ કરતી હતી? ઇન્કોસ્પાર. એટલે આને ખોટી છે. ઇન્કોસ્પારની સ્થાપના અવકાશ આયોગે કરી તો આ ખોટું છે. અવકાશ આયોગ નહીં, અણુ ઉર્જા એટોમિક એનર્જીએ કરી એટલે આ ખોટું છે. ભારતમાં રોકેટ લોન્ચિંગ સ્ટેશન વિક્રમ સારાભાઈ થુંબામાં આવેલું છે તો સાચું છે. ઈસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1979માં આવવી જોઈએ, 69માં. કે તો આ જવાબ શું છે? તો ખોટો છે. મતલબ ખોટા કેટલા દેખાયા? પહેલો, બીજો અને ચોથો. પહેલો, બીજો અને ચોથો ક્યાં દેખાય છે? એમાં. કારણ કે સાચા નથી એવો જવાબ કહેવાનો છે. સંજયભાઈ, હા સાચી વાત છે. આપણે લખ્યું છે ડીવાયએસઓ, તો ડીવાયએસઓ રિલેટેડ પ્રશ્ન તો હોવો જોઈએ ને એકાદ બે. શરૂઆતમાં તો બેઝિક હતું, જે સિમ્પલ હતું, હવે કન્સેપ્ટ આધારિત શરૂ થયો પ્રશ્ન. હવે લોન્ચિંગ રોકેટની વાત છે. ઈસરોની લોન્ચિંગ રોકેટ માટે કયા વિધાન સાચા નથી? પ્રશ્ન અહીંયા ખાસ જોવાનું છે, નથીમાં બહુ જ તથ્યો છે. સાચા નથી. પીએસએલવી રોકેટ 4 એન્જિન સ્ટેજ ધરાવે છે, જેમાં પ્રથમ અને બીજા ઘન ફ્યુલ પર ચાલે છે, ત્રીજો અને ચોથો પ્રવાહી પર છે. એસએલવી 3 ભારતનો પ્રથમ પેઢીનો રોકેટ છે. દૂરસંચાર ઉપગ્રહ માટે મોટા ભાગે પીએસએલવી રોકેટ વપરાય છે. ચારે ચાર ઓપ્શન વાંચો, એમાં સાચો કયો નથી એ બતાવો. તો જુઓ, પહેલું, પીએસએલવી 4 એન્જિન સ્ટેજ ધરાવે છે એ સાચું છે, પણ પહેલો અને અહીંયા શું આવવો જોઈએ? ત્રીજો. અને અહીંયા ત્રીજો અને ચોથો નહીં, પણ બીજો અને ચોથો, એટલે આ વિધાન ખોટું છે. એસએલવી ભારતની પ્રથમ પેઢીનું સાચું છે. દૂર સંચાર ઉપગ્રહ માટે નથી, દૂર સંવેદી હોય તો સાચું છે, એટલે કે આ પણ ખોટું છે. સાચા નથી. કયા સાચા નથી? તો પહેલો અને ત્રીજો સાચા નથી. પહેલો અને ત્રીજો, દૂરસંચાર ઉપગ્રહ માટે મોટા ભાગે પીએસએલવી રોકેટ વપરાય છે, સાચા નથી. તો પહેલો અને ત્રીજો જવાબ આવવો જોઈએ ઓપ્શનમાં. પહેલો અને ત્રીજો નથી, તો અહીંયા હું એક ઓપ્શન કરી દઉં છું, કદાચ તમારે ભૂલ થઈ હોય તો આ ઓપ્શન લખવામાં ભૂલ થઈ છે, એટલે જવાબ શું રહેશે?
બી સાચા નથી એટલે ઓકે જવાબ બી રહેશે સાચા નથી સાચું પૂછ્યું હોત તો જવાબ શું લખત બીજા નંબરનો ચલો એના પછી નેક્સ્ટ ચલો ખાસ જે લોકો શિક્ષક બનવા માંગતા હોય એવા લોકો માટે આવનારા સમયમાં વિવેકાનંદ એકેડેમીમાં ટેટ ટાટની બેચ શરૂ થઈ રહી છે ટેટ 1-2 જે મિત્રોને જોડાવા ઈચ્છતા હોય એવા મિત્રો 29 ગુરુવાર બપોરે 2-6 નો ટાઈમ છે શિક્ષક માટેની સ્પેશિયલ ભરતી ટૂંક સમયમાં જે આવનાર છે એ ભરતી માટેની ટેટની બેચ ઓકે તો આજનું લેક્ચર અહીંયા રાખીએ છીએ લેક્ચર કેવું લાગ્યું ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખશો ફરી નવા જ કન્સેપ્ટ સાથે મળીશું દરેક મિત્રોને નમસ્તે જય હિન્દ મિત્રો લાઈક અને શેર